આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ધાનેરા, થરા અને સાંતલપુરની મુલાકાત લેશે. પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 1500 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. સાથે જ 5 દિવસ જિલ્લામાં વિતાવ્યા બાદ નુકસાનીનો ચિતાર આપ્યો. આ વખતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બનાસકાંઠાના ધાનેરામાં કરવામાં આવશે. સીએમ રૂપાણીએ રાજ્યકક્ષાની 15 ઓગસ્ટની ઉજવણી ધાનેરામાં કરવાની જાહેરાત કરી. હવેથી વડાપ્રધાન મોદીનું સ્વાગત ફૂલોના ગુલદસ્તો આપીને કરવામાં નહીં આવે. ગૃહ મંત્રાલયનો આ આદેશ તમામ રાજ્યોને જારી કરવામાં આવ્યો છે. ભારતના સૌથી વધારે એવા પુલ છે જે ભયજનક સ્થિતિમાં ગમે ત્યારે પડી શકે છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં આ અંગેની માહિતી આપી. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ સરકારની વિદેશ નીતિ પર ઉઠાવેલા પ્રશ્નોનો જવાબ આપતા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું કે મોદીમાં ટ્રમ્પને પણ પડકાર ફેંકવાની ક્ષમતા છે અને મોદીએ વિદેશ નીતિથી દેશને સન્માન અપાવ્યું છે. રાજ્યસભામાં વિદેશ નીતિ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા આનંદ શર્માએ પીએમ મોદીના વિદેશ પ્રવાસોને લઈને ટીકા કરી. સાથે જ વિપક્ષે ડોકલામમાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર સરકારને રાજ્યસભામાં ઘેરી હતી. બિહાર સરકારે શિક્ષણ વિભાગમાં એક કડક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જે મુજબ ઇન્ટર પરીક્ષામાં 0 રિઝલ્ટ લાવનારી વિદ્યાલયોમાં ફરજ બજાવતા 50 વર્ષથી વધુના ઉંમરના શિક્ષકોને હટાવી દેવાશે. નાગાલેન્ડના જીબી ફેડરેશનના 15 સભ્યોના પ્રતિનિધિમંડળે ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી અને નાગા શાંતિ પ્રક્રિયા માટે પીએમ મોદીને સમર્થન આપ્યું અને આ મામલે જલ્દી નિરાકરણ લાવવાની આશા કરી. પાકિસ્તાનની સરકારી વેબસાઇટે 15 ઓગસ્ટની ભારતને શુભેચ્છા આપી છે. કોઈ અજ્ઞાત હેકરે પાકની સરકારી વેબસાઇટ હેક કરીને 15 ઓગસ્ટની શુભેચ્છા પાઠવી દીધી. દક્ષિણ યમનમાં અલકાયદાના એક આત્મઘાતી હુમલામાં સંયુક્ત અરબ અમીરાતના નવા જિહાદી વિરોધી દળના 6 સૈનિકોના મોત થયા. આત્મઘાતી હુમલાખોરે સૈન્ય છાવણી પાસે લાવીને પોતાના વાહનને વિસ્ફોટથી ઉડાવી દીધું. મની લોન્ડરિંગ કેસના આરોપી અલગતાવાદી નેતા શબ્બીર શાહને દિલ્હીની એક કોર્ટમાં રજૂ થવું પડ્યું. ચર્ચા દરમિયાન વકીલે પૂછ્યું કે ભારત માતા કી જય બોલી શકો છો? કોર્ટે બંનેને રોકતા કહ્યું કે કોર્ટને ટીવી સ્ટુડિયો ન બનાવો. રાજ્યસભામાં ચૂંટણીમાં નોટાના પ્રયોગ ઉપર સ્ટે મૂકવાની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. હવે 8મીએ નોટાના વિકલ્પ સાથે ચૂંટણી યોજાશે. અમદાવાદના એસજી હાઈવે સ્થિત ઉમિયાધામ કેમ્પસ ખાતે પાસ કન્વીનર હાર્દિક પટેલને પોલીસ દ્વારા આવતા અટકાવાયો હતો, જેના પગલે તેણે ધરણા કર્યા, જે બદલ હાર્દિકને પોલીસ સ્ટેશને લઈ જવાયું. વડોદરામાં કોંગ્રેસ વિરુદ્ધ પોસ્ટર બાદ હવે ભાજપ વિરોધી પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે. ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર અને હોર્ડિંગ્સ લગાવાયા છે. ન્યુઝીલેન્ડ ઓપન બેડમિન્ટન પુરુષ સિંગલ વર્ગના 3જા પડાવમાંથી પી કશ્યપ અને સિરિલ વર્મા બહાર થઈ ગયા, તો એચ પ્રણોય અને સૌરભ વર્માએ પડકાર યથાવત રાખ્યો. પેરાલિમ્પિયન દેવેન્દ્ર ઝાઝરિયા અને સરદાર સિંહના નામ ખેલરત્ન એવોર્ડ માટે પસંદ કરાયા છે, તો ચેતેશ્વર પૂજારા અને હરમનપ્રીતનું નામ અર્જુન એવોર્ડ માટે પસંદ કરાયું છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટરો વચ્ચે નવા કોન્ટ્રાક્ટ અને તેની રકમ બાબતે સમાધાન થઈ ગયું છે. જો કે સ્ટાર ખેલાડી સ્મિથે બોર્ડને ચેતવણી આપતા કહ્યું છે કે નવો કોન્ટ્રાક્ટ મળે પછી જ બાંગ્લાદેશના પ્રવાસે જઈશું. દિલ્હીના સરાફા બજારમાં સોનાની કિંમતોમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. સોનું 20 રૂપિયા ઘટીને 29,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યું, જ્યારે ચાંદી 480 રૂપિયા ઘટીને 38,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહ્યું. ડુકાટીની સ્ક્રેમ્બલર કેફે રેસર બાઇક ભારતમાં લોન્ચ થઈ છે, જેની પ્રારંભિક કિંમત 9.32 લાખ રૂપિયા છે. સ્ક્રેમ્બલર બેન્ડની ડિઝાઇન સાથે આ બાઇક સ્પોર્ટી રાઇડિંગ પોઝિશન સાથે લોન્ચ કરાઈ છે. હોલિવૂડ અભિનેતા ટોમ હિડલસ્ટન આવતા મહિને લંડનમાં ભજવનારા નાટક હેમલેટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. નાટકનો મુખ્ય કલાકાર 3 સપ્તાહ સુધી બહાર હોવાના કારણે તેને આ ઓફર કરાઈ છે. બેલારૂસની ઓક્સાના નેવસેલિયા નામની યુવતીએ પોતાની સેક્સી તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તે મેથ્સની ટીચર છે, જેની તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં એક મોડલની ખૂબ જ હોટ તસવીરો વાયરલ થઈ રહી છે, જેના કારણે તે રાતોરાત સ્ટાર બની છે. મોડલની તસવીરોની સૌથી ખાસ વાત તેનું સેક્સી અને સુંદર ફિગર છે, જેને લોકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે. અભિનેત્રી કોઈના મિત્રાએ ફોન પર કોઈ અજાણ્યા શખ્સે તેમની પાસેથી અભદ્ર માગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કોઈના મિત્રાએ કહ્યું કે શખ્સે ફોન પર તેની સાથે રાત ગુજારવાની ઓફર આપી. લાંબા સમયથી ફિલ્મ પડદાથી દૂર રહેલા અભિનેતા સાહિલ ખાને પોતાનો લુક બદલ્યો છે. નવા અવતારની તેણે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.